सितं यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दुर्विलसितं नूणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच पादचलितम् यस्याखिलं मङ्गलम् यं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम् मुर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननामुजम् पूजितं सुरनरोत्तमीर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐयवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

અલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા વાસુદેવ નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક ભગવત સ્વરૂપો તેમજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય રામદાસજી સ્વામી તેમજ પૂજ્ય વિશ્વ હરિદાસજી સ્વામી નિત્ય નિત્યકથાનું શ્રવણ કરતા પરમ ભક્ત શ્રી સતીશભાઈ પટેલ કદમવાળા તેમજ જગદીશભાઈ પટેલ કમળપુરવાળા તેમજ જગદીશભાઈ પટેલ પૂજારી જ્ઞાન બાગવાળા ભક્તજનો તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાણસરણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ નારાયણ આજે વિક્રમ સંવત બે હજાર ઓગણસી ના વૈશાખ સુદ સાતમ ગુરુવાર તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ પુનર્વસુ નક્ષત્ર ચંદ્ર કર્ક રાશિમાં આજનો દિવસ એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર હરિદ્વાર કુપતવાલામાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ ગુરુ પુષ્યામૂત્ર ગુરુ પુષ્યામૃત સિદ્ધ યોગ સાત વાગ્યાથી સૂર્યોદય સુધી એવું લખ્યું છે આજનો દિવસ એ છે એવી રીતનો આજનો દિવસ અને પરમ દિવસે કહેતા શનિવારે હરિજયંતિ છે અને તે દિવસે સાંજે આપણે સભામાં પૂજ્ય મધપ્રિય સ્વામી પધારવાના છે એટલે એ પ્રમાણે બધા ભક્તજનો ખાસ પાછા પધારજો અને હરિજયંતીનો ઉપવાસ ભક્તજનોએ ખાસ કરવાનો અને સાંજે પણ આપણે અહીંયા હરાળી પ્રસાદ રાખીશું એટલે બધા જ હરિજયંતી કરજો બરાબર જય શ્રી સ્વામિનારાયણ हलो सतीश भाई शू आ तो गई काले चालू का चालू कर आगे जगदीश भाई कई बोलो ते तो नहीं कह तो हम्म बोलो जगदीश हम्म આત્માનંદ સ્વામીની એ બધી વાત હયાત્માનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીની રુચિ અને રામાનંદ સ્વામીની રુચિ વાત કરી હમ એટલે આત્માનંદ સ્વામી તો શું કહેતા કે આત્મા સિવાય કાંઈ છે નહીં હમ એટલે એવું કહેતા કે પરમાત્મા જે કહેવાય છે તેને પણ તેઓ આત્માના રૂપમાં કહેતા કે આત્મા સો પરમાત્મા એટલે અતિ સમર્થ એવા પણ જો આત્માને દિવ્ય અને અદિવ્ય દેહ ધાર્યા વિના કાંઈ કરવા સમર્થ નથી તો આત્મામાં તો એક ચૈતન્ય રૂપી ગુણ રહ્યો છે ઇન્દ્રિય અંતકરણ વગરનો જીવ અરૂપ છે આ જીવ છે એને ઇન્દ્રિય અંતકરણ દેહ જોઈએ રહેવા માટે મહારાજે ગરડા અંત્યના ચોથા વચનાંતમાં કીધું કે ચિત્રાનો કાકડો હોય તો એમાં અગ્નિ લગાડ્યો હોય તો વિશેષે આ પ્રકાશ બધે દેખાય પણ વિશેષે અગ્નિ ક્યાં હોય કાકડામાં હોય ને ચિત્રનો કાંકડો કરે ત્યાં હોય એમાં હૃદયાકાશની વિશે જીવ રહ્યો છે તો નખથી શીખા પર્યંત કંઈ પણ થાય તો ખબર પડે આપણા વાળને કાપે તો આપણને ખ્યાલ આવે તો એ આત્મા વગર આત્માને દેહ વગર રહી શકાતો નથી અને આત્મા છે તે અરૂપ હોવા છતાં તેમાં અનેક રૂપ રહ્યા છે આવી ઈશ્વરની યોગ માયાને કોઈ પાર પામી શકતો નથી તે અપાર આત્માનો જે મનુષ્ય પાર લે છે તે તેમાં ડૂબી જાય છે કેમાં ડૂબી જાય છે ખાલી આત્માનો જ પાર લેવા જાય ને ખાલી બ્રહ્મનું ધ્યાન કરે તો એની અંદર પણ એટલું એને સુખ મળવા મળે તો એમાં ડૂબી જાય છે ભવ અને બ્રહ્માના જેવા પણ જો તેમાં ડૂબી જતા હોય તો બીજા મનુષ્ય તો શા લેખામાં ભવ એટલે કોણ ભવ એટલે શિવજી શિવજી ધ્યાનમાં બેસી જાય તો કેટલું ધ્યાનમાં બે જતા તા દ દ હજાર વર્ષ સુધી ધ્યાનમાં બે રહી આવું લખ્યું છે એટલે તો બીજા મનુષ્ય તો શા લેખામાં એમ એટલે આવું આત્માનંદ સ્વામી કહેતા કે આત્મા સંબંધી વિચાર કરતા કરતા તેમાં સામર્થ્ય આવે છે સદ્ગુરુ અને તેના જે વચન છે તે બધા પરમાત્મા રૂપ છે હવે વિષયથી છૂટવાનો ઉપાયો કહે છે કેનાથી છૂટવાનો એટલે શું વિષય એટલે શું વિષય એટલે શું છોકરાઓ ભણે ને એને વિષય આવે ને હ એટલે કે છે વિષયકો ચિંતવ जीय कर्त रहत तिह लगही प्राकृत भावहततिहा लगहो संस्रुति तेति मिटत नहि कबहो विषय जो जो कहावत जेता उलकमल सम तेता प्राकृत बंदन सोटे ते પરજનકે મોક્ષ કરત હી એહા કે જીવ જ્યાં સુધી પંચ વિષયોનું ચિંતન કરે છે ત્યાં સુધી પ્રાકૃત માયક ભાવ રહે છે અને તેની ક્યારેય સંસ્કૃતિ મળતી નથી શું મળતું નથી એટલે શું સંસ્કૃતિ એટલે સંસ્કૃતિ એટલે જન્મ મરણ શું અહીંયા આવી જ ગયું આગળ જવાબ એમાં કે જ્યાં સુધી માહિત પંચ વિશેનું ચિંતવન કરે છે ત્યાં સુધી તેમાં ભાવ ભાવરે છે આપણને બધાને દ્રષ્ટાંતો ઘણા બધા ખબર છે ભરતજીનું આપણે યાદ છે કે ભરતજીને શું થયું હતું અંતકાળે હમ અહીંયા અરણિયા બહુ આવે છે ને બહુ ધ્યાન રાખવું અરણિયામાં અરણિયું થવું પડે પછી એટલે ભરતજી ને એવું થયું એવી રીતે વરાખેર આપણને આપણે ખબર છે એને શું થવું પડ્યું હતું વરાખેરને દીકરીને ત્યાં દીકરો જન્મ થવો પડ્યો નકર ભગવાન મળેલા હતા ભગવાનના ભગત હતા છતાં પણ શું થવું પડ્યું દીકરીના ઘેરે દીકરી થવો દીકરો થઈને જન્મવું પડ્યું એટલે જ્યાં સુધી માઇક પંચ વિશ્વનું ચિંતન કરે છે ત્યાં સુધી એમાં માઇક ભાવ રહે છે પ્રાકૃત ભાવ રહે છે અને ત્યાં સુધી એને સંસ્કૃતિ કે તો જન્મવર્ણ ટળતું નથી એટલે માઇક પંચ વિશે જેટલા કહેવાય છે તેને જે ઉલટીનું અન અને મળનાશમ દેખે છે તેને માયાના બંધન છૂટી જાય છે અને તે પોતા સિવાય બીજાનો પણ મોક્ષ કરી શકે છે ખ્યાલ આવ્યો માહિક પંચ વિશેના જેટલા કહેવાય છે એ બધા કહેવાય છે તો કે ઉલટીનું અન અને મળ સમાન દેખે તો એનો માયાનું બંધન છૂટી જાય અને માયાનું બંધન છૂટી જાય એટલે એ પોતાનો અને બીજાનો પણ મોક્ષ કરી શકે છે હે બહુનામી આત્માનંદ સ્વામી આ કહી તેવી સમજણને સૌથી મોટો ઉત્સવ માનતા હતા આવો ભાઈ રામદાસજી અને આત્માનંદ સ્વામીની સાથે રહેલા રામાનંદ સ્વામી એટલે આત્માનંદ સ્વામી અહીંયા મહારાજને કહી રહ્યા છે કે હે બહુનામી આત્માનંદ સ્વામી આ કહી તેવી સમજણને સૌથી મોટો ઉત્સવ માનતા હતા તેઓ કહેતા હતા કે આવી સમજણમાં જ જ જે વેદ વેદ અને અને છે 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 તે બધા વગર વગર આવી 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 જાય જાય જો સમજણ સમજણ હોય તો કે પુરાણ ભણ્યા બધી કરોડો જન્મ સુધી વેદ અને પુરાણોને ભણવામાં આવે છતાં જ્યાં સુધી પંચ વિષયનું ચિંતવન થાય છે ત્યાં સુધી તે કાંઈ જ ભણ્યો નથી શું વેદ ભણ્યો હોય વિદ્વાન હોય પણ પંચ વિષયનું ચિંતન કરતો હોય તો એ કાંઈ જ ભણ્યો નથી એવું કહે છે શ્રીજી મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે શું કર્યું હતું બધા બ્રાહ્મણો પધાર્યા હતા તેમને બધાને મહારાજ દક્ષિણા આપતા હતા તો મહારાજ પૂછે કેટલા વેદ ભણ્યા છો તો કોઈ કે બે વેદ ભણે છો તેને બે સોના મોર આપે કોઈ કે ચાર વેદ ભણે તો ચાર આપે એક બ્રાહ્મણ આવ્યા ધીમે ધીમે ચાલતા ચાલતા વડીલ વૃદ્ધ બ્રાહ્મણ હતા એટલે મહારાજે પૂછ્યું કેટલા વેદ ભીણા ભુદેવ મહારાજને શું કહ્યું સ્વામિનારાયણ શું બોલ્યા મહારાજ કે એમ નહીં તમે કેટલા વેદ બોલે સ્વામિનારાયણ ભેણ્યો છું બીજું કાંઈ ખબર પડતી નથી તો મહારાજે શું કર્યું આખે આખી પછી સોનાવનનો ત્રાસ ભર્યો હતો જે કંઈ હતો એ આખી આખો તાસડો એને આપી દીધો આલે એટલે કરી કરીને કરવાનું શું છે પંચ વિષયનું ચિંતન છોડી નહીં પાછું શું કરવાનું છે ભગવાનનું ભજન કરવાનું છે એટલે મહારાજે વચન કીધું ગરડા પ્રથમના ના બત્રીસ માં કે ભાઈકજી માઈક પંચ વિષય કેવા છે જીવને બંધન કરનારા છે અને ભગવાન સંબંધી પંચ વિષય જીવને મોક્ષ આપનારા છે તો પંચ વિષય વિના ભગવાનના ભક્તને પણ રહેવાતું નથી ને જગતના જીવને પણ રહેવાતું નથી જગતના જીવ છે એ જગત સંબંધી પંચ વિષય ભોગવે છે અને ભગવાનના ભક્ત છે એ ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે છે એટલે એ અહીંયા આત્માનંદ સ્વામીની સમજણની વાત કરી રહ્યા છે કે જે સત્પુરુષો સત્પુરુષો છે તેનું જે વર્તન છે તેને કોઈ કળી શકતા નથી તેનું વર્તન તો બીજાના વિષયોને નિરસ કરી દે છે માહિક પંચ વિષય એક પ્રકારનું શલ્ય છે શું છે શલ્ય છે કે તે લોઢાના શલ્ય કરતા પણ અધિક ઘાતક છે વિષયરૂપી શલ્ય ને મનુષ્ય સુખરૂપ માને છે તેને કરીને તે સંસારરૂપી સાગરમાં ભટકે છે આવી વાત છે સત્પુરુષો છે એનું વર્તન કોઈ કળી શકતા નથી આપણને એમ લાગે કે આ કેમ આમ વર્તે છે પણ આપણને કાંઈ ખબર હોય નહીં આનંદ સ્વામી હતા તો ગઢપુરની અંદર કોણ હતું લખો હતું જે લખુ કંદોઈ પાસે દર્શન કરવા આવે તો લખુકંદોઈને સ્વામીના દર્શન કરીને લખુ કંદોય કે સ્વામી કાંઈ કામ હોય તો કેજો એટલે સ્વામી શું કે ગાંઠિયા લેતા લખુ લખુકંદોય એટલે પવિત્રપણે મીઠાઈ બનાવવા વાળો માણસ એટલે એ લખુકંદોઈ ની પરિસ્થિતિ સારી નહીં પણ રોજ સ્વામીને કે એટલે સ્વામી વેતન દિવસે ગાંઠિયા મંગાવે કે બરફી મંગાવે પેંડા મંગાવે એવું બધું મંગાવે સંતો તો ઠાકોરજીને ધરાવે પછી જે હરિભક્તો દર્શન કરવા આવે એને પ્રસાદ રૂપે આપી દે પણ કોઈ દી સંતો જમે નહીં એમના શિષ્ય હતા એમણે કીધું કે તમે લખો કંદોઈને કેમ મંગાવો છો એની પાસે એની પાસે તો ક્યાં એટલી બધી સગવડ છે સ્વામી કે હું થોડા મંગાવું છું ગાંઠિયા એમાં કઈ ગરીબ નહીં થઈ જાય અને મારે એને ગરીબ રાખવો નથી એ ભગવાનને આપશે સંતોએ ઠાકોરજીને ધરાવીને હરિભક્ત પ્રસાદ આપશે એ બધાએ પ્રાર્થના કરશે તો લખો કંદોય સુખી થશે તો પછી તો લખો કંદોય સુખી થઈ ગયા એટલે કહેવાનું એ છે કે સત્પુરુષોનું જે વર્તન છે એને કોઈ કળી શકે નહીં અને એનું વર્તન તો બીજાના વિષયને પણ નિરસ કરી દે છે અને માઇક પંચ વિષય કેવું છે શલ્ય છે બાણ હોય ને બાણ એની આગળ લગાવેલી અણી એ બધા પંચ વિષય એવા અણી જેવા તીક્ષ્ણ છે એ લોઢા કરતા પણ અતિ ઘાતક છે લોઢું મારો તો માણસ મરે નહીં લોઢાનો કટકો મરે નહીં પણ અણી વાળો પડે તો એટલે ઘાતક શું છે પંચ વિષય છે ને એ લોઢા કરતા પણ અધિક ઘાતક છે વિષય રૂપી શલ્યને મનુષ્ય સુખરૂપ માને છે કેવા વિષયને સુખરૂપ માને છે અને એને કરીને સંસાર સાગરની અંદર ભટક્યા કરે છે સંસાર સાગર બહુ નાનો એવો છે નાનો એવો છે ને તો ખાલી સિત્તેર વર્ષ એસી વર્ષનો છે એમાં સંસાર તો કેટલા વર્ષનો પચીસ વર્ષનો ગ્રહસ્થ આશ્રમ કેટલા વર્ષનો કહેવાય સતીશભાઈ હા એટલે પચીસ વર્ષે જે દીકરા દીકરીના લગ્ન થઈ ગયા હોય એને શાસ્ત્રની રીત પ્રમાણે ગ્રહસ્થ આશ્રમ સંસાર શરૂ કર્યો કહેવાય એ ચાલીસ વર્ષે પરિણે પિસ્તાલીસ વર્ષે પરિણે કે પરિણે કહેવાય પછી ભારતમાં કાઠિયાવાડમાં એ બાજુ તો એને પરિણા ન કહેવાય શું કે ખબર પછી શું કહેવાય એટલે પહેલી વખત પૈણ એટલે પૈણા કહેવાય બાકી એટલી મોટી ઉંમરે પૈણ ને પૈણે ન કહેવાય એને તો ઘરઘ્યા કહેવાય પછી ઘરઘરણું કર્યું કહેવાય ઘરઘ્યા ખબર પડે જેના લગ્ન થઈ ગયા હોય ઘરવાળા એ છૂટાછેડા આપી દીધા હોય છોકરાને છોકરીને બે ને પછી એવા પાછા ભેગા થાય અને ફરીવાર લગ્ન કરે એટલે એને દીવો કરે માટલામાં પછી બે ને એ કહે કે હવે ભેગ દીવો જુઓ એટલે બે દીવો જુઓ એટલે માથા ભટકાય ને એટલે ઘરગણા થઈ જાય એને ઘરગણું કે સમજાણું એટલે પંચ વિષય એવા છે કચ્છની અંદર આટલો બધો સારો સત્સંગ છે ને એક વખત અમે સુરજપુર ગયા હતા સુરતપુર ગામમાં એક બહુ સારા હરિભગત લંડનમાં રે એ સુરજપુર આવેલા એ મોટું ચાર માળનું જબરજસ્ત મોટું મકાન બનાવેલું અને એટલા બધા જ્ઞાની વચ્રાંતની અંદર તો એક વચ્રાંતની અંદર કયા કયા વચ્રાંત આપણને બીજા સમજાવવામાં ખ્યાલ આવે છે એ બધું લખેલું કે ગરડા પ્રથમનું પહેલું વચનામૂત પહેલો પ્રશ્ન તો મહારાજ અહીંયા અખંડ વૃત્તિની વાત લખી તો અખંડ વૃત્તિનું બીજું કયું વચનામૂત તો મધ્યનું છત્રીસમું આ આ બધું ત્યાં લખ્યું હોય એવી રીતે બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન બધામાં એક એક વચનાવૃત્ત સમજવા માટે બીજા વચનામૂંચ સમજવા પડે એવું એણે બધું લખ્યું હતું અને એટલા બધા જ્ઞાની અને બહુ સારા હરિભગત તે અમને કે સ્વામી આપણે ત્યાં પધરામણીમાં આવો પછી ત્યાં ગયા એટલે એણે બતાવ્યું બધું કે અહીંયા અમે આટલા બધા પુસ્તકો રાખ્યા છે આનું હું બધું વાંચન કરું છું અહીંયા મારે છોકરાઓ માટે સંગીત ક્લાસ કરવો છે ને અહીંયા કોમ્પ્યુટર શીખવાનું કરવું છે ને અહીંયા આ કરવું છે ને બધું કીધું પછી બધા સંતો ગયા ને એટલે મને પાછળ પકડ્યો મને કે મારે એક વાત કરવી તમને મેં કીધું શું હશે આ મોતે તોતેર વર્ષની ઉંમર હશે એટલે મેં કીધું કહેતા હશે કંઈક બીમારી હશે કાંઈ કંઈક ભગવાન ધામમાં લઈ જાય એવું ત્યાં તો શું કીધું ખબર શું કીધું કે કોઈ ગુજરાતમાં કોઈ છોકરી હોય એવી કે જો મને ગોતીન કે લે બોલો હવે આપણે શું કેવું એને અમે તો ક્યાં શોધવા જઈએ પણ એટલે જીવને પંચ વિષયની અંદર આટલું સુખ મનાતું હશે એટલે એ કે આપણે કઈ એવું કઈ પંચ વિષયનું સુખ નથી જોઈતું પણ આપણે તો કે એનું જીવન સુધરી જાય અને મારી સેવા કરે કે મારું કે ઘર હાચવી લઈને મને ખાવાનું મને ખવડાવે ને ને મારું બધું હચવાય એમ પણ મૂળ એવી વાસના રાખવાની ક્યાં જરૂર છે એ તો બધું હવન રીતે હવ કરશે જેના ભાગ્યમાં જે કરશે તમે ભજન આવે છેલ્લી ઉંમરે એટલે વિષયના સુખને જ્યારે મનુષ્ય દુઃખરૂપ જાણે છે ત્યારે તે ચોક્કસ વિષયનો ત્યાગ કરે છે અને પછી તેમાં ક્યારેય આસક્ત થતો નથી જેમ સુખદેવજી મહારાજને ભૂખ લાગી તો શું કર્યું મુખમાં પાણો રાખ્યો ભરતજીને ખબર પડી ગઈ કે આ પંચવીસના કારણે જ જન્મ થયો એટલે ચોથો જન્મ કોણ થયા નિષ્કુળાનંદ સ્વામી કોણ ચોથા જન્મે કોણ થયા ભરતજી નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું ને અમેરે જળ ભરત અને પછી ક્યાંય બંધન થવા દીધું નહીં એવો અવિરાગ્ય રાખ્યો એટલે જ્યાં સુધી મનુષ્યની વિષયમાં આસક્તિ રહે છે ત્યાં સુધી તેને સંસારનું ભટકણ રહે છે આત્મ સિવાય બધું જયારે અસત્ય દેખાય છે તેને કરીને તે સત્પુરુષને જાણી શકે છે આત્માનંદ સ્વામી છ ચક્ર સુધીના જ્ઞાનની વાત કહેતા હતા અને જે રામાનંદ સ્વામી હતા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અધિક તાન રહેતું હતું તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમના ઉત્સવો કરતા હતા અને ધ્યાનમાં તેમની સેવા કરતા હતા કોણ રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી તો સિવાય બધું દેખતા હતા અને છ ચક્ર સુધીનું જ્ઞાન હતું કેટલા ચક્ર છે સાત ચક્ર છે કેટલા સ્વાદિષ્ઠાન મૂલાધાર અનાહત એ બધા વિશુદ્ધ આત્મા પછી વિશુદ્ધ અને છેલ્લે બ્રહ્મરંધ્ર એવી રીતે સાત ચક્ર આવે સ્વાધિષ્ઠાન મૂલાધાર અનાહત વિશુદ્ધ આજ્ઞા આજ્ઞા ચક્ર આવે એ બધા ચક્ર નાભીથી લઈ અને છેલ્લે ચક્ર આવે બ્રહ્મરંધ્ર એટલે છ ચક્ર સુધીની જ્ઞાનની વાતો કરતા પણ રામાનંદ સ્વામી તો કેવી વાતો કરતા શ્રી કૃષ્ણ ભગવાનમાં એમને તાન રહેતું વિશેષ અને રામાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે એમના ઉત્સવો કરતા અને એ ધ્યાનમાં એમની સેવા કરતા રામાનંદ સ્વામી ધ્યાન કરતા હોય તો સેવા કોની હોય ચાલુ ભગવાનની એટલે રામાનંદ સ્વામીની એવી સમજણ હતી આ બધી વાત કોણ કરી રહ્યું છે ભાઈ આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની રુચિની વાત કરી રહ્યા છે હવે રામાનંદ સ્વામીની સમજણ કેવી હતી એ વાત કરે છે श्री कृष्ण की सेवा में ता को अधिक है रुचि जो वा को आत्मरूप कुकुजमानी कृष्ण की सेवा करत सुखदानी कृष्ण की सेवा करना तामी साधन सब जो माने मे આત્મરૂપ રૂપ હોય સેવા કરના વિષય કે સંબંધ સબ પર હરના આવું લખી લ્યો કે આત્માનંદ સ્વામીને તો શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં વધારે રુચિ રહેતી હતી કોને રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામીને નહીં આત્માનંદ સ્વામીને તો આત્મ સાક્ષાત્કારમાં રુચિ હતી રામાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં વધારે રુચિ રહેતી હતી એટલે પોતાને આત્મ સ્વરૂપ માનીને શ્રી કૃષ્ણ ભગવાનની સુખદાયક સેવા કરતા હતા એટલે પોતાએ સેવા કરતી વખતે પૂજા કરતી વખતે શું માનવાનું સવારમાં આપણે પૂજા કરીએ નહીં કરતા પૂજા કરો કરતા પૂજા નહીં કરતા હજી પૂજા કરો છો જગદીશભાઈ પૂજા કરો તમે પૂજારી સતીશભાઈ નહીં કરતા પૂજા બોલો કેવું કેવાય એમ માને છે આપડે ક્યાં પૂજા કરવાની જરૂર એમ સંતો કરે છે ને આપણે સંતો કેમ કરવાનું વચન જેમ લખ્યું છે ને એમ માની લીધું એમણે એટલે પોતાને આત્મરૂપ માનીને શ્રીકૃષ્ણ ભગવાનની સુખદાયક સેવા કરતા હતા રામાનંદ સ્વામી તેઓ કૃષ્ણ ભગવાનની સેવા કરવામાં બધા જ સાધનને સંપૂર્ણપણે પૂર્ણ માનતા હતા અને આત્મરૂપ આત્મસત્તારૂપ થઈને સેવા કરવી અને વિષયના બધા જ સંબંધનો ત્યાગ કરવો એવું તેઓ માનતા હતા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ ચાર સાધના જ તેઓ સાધનના જ તેઓ દિન પ્રતિદિન વિષય રહેતા હતા જેટલા માયક પંચ વિશે કહેવાય છે તેને દિન પ્રતિદિન તજી દેતા તેઓ માનતા તજી દેવા તેઓ માનતા હતા જે સત્સંગ કરવામાં આવે છે તેનું રહસ્યરૂપ ફળ કહ્યું તે જ છે અને ભગવાન સિવાય અન્ય પદાર્થમાં જેટલો પ્રેમ રહે છે તેને સત્સંગ કરવામાં કસર રહે છે તેટલી કસર રહે છે એમ જાણવું રામાનંદ સ્વામી એમ કહેતા કે ભગવાનના સ્વરૂપમાં જેને અખંડ પ્રીતિ રહે છે તેનો સંપૂર્ણ સત્સંગ પરિપૂર્ણ થયો સતીશભાઈને સત્સંગ પરિપૂર્ણ છે એટલે એને કોઈ પૂજા કરવાની કાંઈ જરૂર છે નથી નહીં જ્યાં સુધી ઘરની ગાડી ઘર અને ત્યાં જવાય છે જોબ ઉપર જવાય છે ટાઈમે બધું કામ થાય છે ત્યાં સુધી પૂજા કરવી પડે જ્યારે આપણને ઘર ભૂલાઈ જાય સમયનું ભાન રહે નહીં ખાવા પીવાની ખબર ના પડે અને ભગવાનના ધ્યાનમાં મસ્ત થઈ ગયા હોય તો પછી પૂજા કરવાની જરૂર નહીં બાકી કરવી પડે એટલે રામાનંદ સ્વામી એમ કહેતા કે ભગવાનના સ્વરૂપમાં જેને અખંડ પ્રીતિ રહે છે તેને સંપૂર્ણ સત્સંગ પરિપૂર્ણ છે ભાઈ રામદાજી સ્વામી કહે છે કે જન્મથી લઈને આજ સુધીના ચરિત્ર આપ જે કરો છો તેમાં મનુષ્યની વિષયના સંબંધથી છોડાવવાનું જ આપને એક તાન રહે છે આપ જે વીસ દિવસથી સત્સંગમાં આવ્યા છો ત્યારથી અત્યાર સુધી વર્ષમાં કોઈ એક બે પ્રકરણ ફેરવતા રહ્યા છો જીવના બંધનને આપ દેખો છો મનુષ્ય મનુષ્ય ક્યારેય દેખતો નથી આમ તો બધા જ લોકો બેફામ વર્તે છે કોઈ તેને ચેતાવે તો પણ બેફામ રહે છે આવું બધું ભાઈ રામદાસજીએ આત્માનંદ સ્વામીને આત્મા રામાનંદ સ્વામીની રુચિ કહી એવી રીતે અહીંયા કહે છે કે રામાનંદ સ્વામી એ વાત કરતા એવી રીતે ભાઈ રામદાજી કહે છે કે જન્મથી લઈ અને આજ સુધીના જે જે ભગવાનને કહે છે કે તમે ચરિત્ર કર્યા એ બધા ચરિત્ર કેવા છે તો કે મનુષ્ય માત્રને વિષયના સંબંધથી છોડાવવાનું જે તાન રહે છે એવા આપના ચરિત્ર છે અને મારા તમે વર્ષની અંદર એક બે પ્રકરણ આવી રીતે ફેરવતા રહ્યા છો અને જીવના બંધનને આપ દેખો છો જીવને કયા કયા બંધન થઈ જાય એ ભગવાનને ખબર હોય અને ભગવાન બંધન છોડાવે છે એટલે મનુષ્યને ક્યારેય એ ખબર પડતી નથી એટલે બધા લોકો શું કરે છે બેફામ વર્તે છે એમ માને છે કે હવે આ શરીર મેળવ્યું છે ભાઈ ક્યારે મળવાનું મહોત્સવ કરી લ્યો પૂજા કરવાની કાંઈ જરૂર છે નહીં લે જરૂર નથી સતીશભાઈ તો ક્યારે કરશો આવું પૂજા તમે હે હજી પૂજા નથી લીધી તો પછી હું વિચારવાનું થઈ જન પેટી આપવાની છે કે નથી ઉજન પેટી નો હોય તો આપ્યું હે સતીષભાઈ પૂજા છે ઘરે તો ભગવાને ને જેલમાં પૂર્યા છે પૂજા નહીં કરવી એટલે જેલમાં પૂર્યા કહેવાય ને ભગવાનને તો અહીંયા આવીને તમારે શું કરવાનું અહીં આવવાનું વહેલું સાત વાગે અહીંયા આવતું રહેવાનું એટલે અહીં પૂજા કરવાની અને પછી આપણે આરતી ની થાય અડધી કલાક વહેલા આવતા થઈ જાઓ આપણે હા છ વાગે આવી જવાનું એટલે અમે દરવાજો ખોલી દઈશું ને તમારે અહીં પૂજા કરવાની હોય મંદિરમાં આપણે હવે નવી સિસ્ટમ ચાલુ કરવાની સ્વામી કેટલાય વખતે કહે છે ને રામ સ્વામી આપણને કે ભાઈ અહીંયા વડીલોને રહેવા માટે આપણે વ્યવસ્થા કરવી છે ડે કેરમાં તમે જાઓ છો તેની કરતાં ભગવાનના મંદિરમાં આવીને ભજન કરો પૂજા કરો તો કેવું સારું લાગે આ ખેડામાં તો કેટલા હરિભક્તો ઘેરથી મંદિર આવીને પૂજા કરે મંદિરમાં પૂજા રાખે ઘેરથી ના આવીને ધોતિયા પહેરીને મંદિરમાં આવે અને મંદિરમાં બધા પૂજા કરતા હોય આપણે સતીષભાઈ થી ચાલુ કરીએ એવું મંદિરમાં આવવાનું અહીં પૂજા કરવાની અને પછી આરતી કથા સાંભળી પછી ઘેર જવાનું બરાબર એ રીતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિચિત્ર શ્રી હરિચરિત્રામ સાગરના પંચદશપુરમાં ભાઈ રામદાસ સ્વામીએ આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામીની રૂચિ કહી એ નામે બાવીસમો તરંગ સમાપ્ત થયો હવે આપણે ત્રેવીસમાં તરંગની કથા એની અંદર દેવતાઓની પ્રાર્થના સાંભળી અને એ નમ્રતા વિશેની વાત કહી એ બધી વાત આપણે આવતીકાલે શ્રવણ કરીશું સજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતેમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરી માધવમ કેશવમ કામદમ કારણમ नारायणं नीलकण्ठं भजे